તારીખ 9 સપ્ટેમ્બર આજનો દિન મહિમા ભારતેન્દુ હરિશ્ચંદ્ર હિન્દી ભાષાનું ગૌરવ વધારનાર ભારતેન્દુ હરિશ્ચંદ્રનો જન્મ તારીખ 9 સપ્ટેમ્બર 1850ના રોજ થયો હતો. તેમનો સ્વભાવ પહેલેથી તોફાની અને સ્વતંત્ર. તેઓ બાળપણથી જ સ્વતંત્ર મિજાજના હતા. હિન્દુસ્તાનના પ્રવાસે તેમના માનસમાં ઉત્પાત મચાવી નાખ્યો. સર્વપ્રથમ તો હિન્દી ભાષાનો પ્રભાવ જમાવવા તેમણે કવિ વચન સુધા નામનું સામયિક શરૂ કર્યું. તન મન અને તેથી વધુ ધન તેની પાછળ તેઓ ખર્ચવા લાગ્યા. જનતાનો આદર મળતા હરિશ્ચંદ્રે એક પછી એક અનેક પત્રો પ્રકાશિત કર્યા અને હિન્દી સાહિત્યનું સ્વપ્ન તેમણે સાર્થક બનાવ્યું. હિન્દી બોલી કોઈ પણ રીતે ભાષાના માધ્યમ તરીકે સ્વીકારાય તે માટે ઇતિહાસ, પ્રવાસ, વિજ્ઞાન, નાટક, સમાજ સુધારણા, રાજકારણ વગેરે વિષયો પર કલમ ચલાવી. વહ અપની નાથ દયાલુતા તુમ્હે યાદ હો કે ના યાદ હો, વહ જો કૌલ ભક્તો સે થકિયા તુમ્હે યાદ હો કે ના હો, વહ જો ગીત થા કનિકા વહ થી વહ જો વ્યાધ થા વહ મલાહ થા, ઇન્હે તુમને ઊંચો કી ગતિ દિયા તુમ્હે યાદ હો કે ના હો. જિન બાનરો મે ન રૂપ થા ન તો ગુન હી થા ન તો જાત થી, ઉન્હે ભાઈઓ કા સા માનના તુમ્હે યાદ હો કે ના યાદ હો. અને પોતાની પ્રેરણા અને પુરસ્કારથી કેટલાયને કલમ ચલાવતા કરી પણ દીધા. સ્ત્રી શિક્ષણના તેઓ જબરા હિમાયતી હતા અને તે માટે બાલાબોધિની નામની પત્રિકા પણ પ્રકાશિત કરતા. કોઈ પણ પ્રાંતમાં પરીક્ષા પસાર કરનાર સ્ત્રીને તેઓ પોતાના તરફથી બનારસની સાડી ભેટ મોકલતા. અથાગ મહેનત અને અપાર વાત્સલ્ય વર્ષાવનાર બાબુ હરિશ્ચંદ્રને ઋણી પ્રજા ભારતેન્દુનો ઇલકાબ આપે તેમાં નવાઈ નથી. ઈસવીસન 1885માં માત્ર 35 વર્ષની વયે વિદાય લેતા એ ભારતેન્દુ હરિશ્ચંદ્ર અકાળે અસ્ત પામ્યા. આ ગઈ સર પર કઝા લો સારા સામા રહ ગયા, એ ફલક ક્યા ક્યા હમારે દિલ મે અરમા રહ ગયા, બાગબાં હૈ ચાર દિન કી બાગે આલમ મે બહાર, ફૂલ સબ મુરઝા ગયે ખાલી બિયાબાં રહ ગયા, ઇતના અહેસાં ઔર કર લલ્લાહ એ દસ્તે જનું, બાકી ગરદન મે ફકત તારે ગિરેબાં રહ ગયા.